તારક મહેતાના ટપુડાને, જેઠાભાઈને તો આખી દુનિયા ઓળખે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે તારક મહેતાના ફેન. પણ તમે તારક મહેતાને કેટલા વાંચ્યા છે? આજે કલમના કાર્નિવલમાં હું તમારા માટે વાંચવાની છું તારક મહેતાનું વાહ અમેરિકા આહ અમેરિકા. આ પુસ્તક તમે ખરીદી શકો છો નવભારતના અત્યારે ચાલી રહેલા કલમના કાર્નિવલમાંથી. 10 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી સ્ટારબક્સ છે આનંદનગર બરાબર એની બાજુના ગ્રાઉન્ડની અંદર આ બુક ફેરની શરૂઆત થઈ છે. એન્ડ નાઉ લેટ્સ રીડ શિકાગોમાં ચંપકલાલની માફિયાગીરી. ચાલો, અમે ગ્રેહાઉન્ડ બસમાં ફ્લોરિડાથી ન્યુયોર્ક અમારા યજમાનને ત્યાં પહોંચ્યા. તે દિવસોમાં આપણા દેશમાંથી એક નામાંકિત સંત પુરુષ ન્યુયોર્ક પધાર્યા હતા. એમનું ધર્મકથા પારાયણ ચાલી રહ્યું હતું. અમેરિકાના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુ ગુજરાતીઓ કામ ધંધામાંથી રજા લઈ પારાયણ સંભળાવવા અને સાંભળવા ન્યુયોર્ક ઉમટ્યા હતા. એમ તો શ્રીદેવી કે અમિતાભ બચ્ચનના શો જોવા માટે યા લતા મંગેશકર કે પંકજ ઉદાસને સાંભળવા માટે ગુજરાતમાં પડા પડી કરતા હોય છે. ગુજરાતમાંથી કોઈ કવિ કે સાહિત્યકાર પધારે ત્યારે શ્રોતાઓને સામેથી નિમંત્રણ આપવા પડે છે. અમેરિકાના ગુજરાતીઓને સૌથી વધારે રસ ધાર્મિક કથા કીર્તનમાં હોય છે, એના પછી મનોરંજનમાં હોય છે. ગુજરાતી સાહિત્યમાં એને રસ હોતો નથી. એમ તો આમ જોવા જઈએ તો ગુજરાતમાં પણ સાહિત્યકારને સાંભળવા માટે ક્યાં પડાપડી થાય છે. ચંપકલાલના પેટલાદના લંગોટિયા મિત્ર છબીલદાસના પુત્ર રમણભાઈને ત્યાં અમે અગાઉ ઉતરેલા ત્યારે છબીલદાસે અમને આખું ન્યુયોર્ક દેખાડી દીધેલું. પણ અમે ફ્લોરિડાથી એમને ત્યાં પાછા ગયા ત્યારે એ પ્રસન્ન ના થયા, કારણ કે એમને કથા શ્રવણમાં રસ હતો. એમને તો કથા સાંભળવા જવું હતું. એવા વળી ચંપકલાલે છબીલદાસની દુખતી નસ દબાવી. એ છબા, આપણે તો નાનપણમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, સત્યનારાયણની કથા ઘણા પારાયણો સાંભળ્યા છે. હવે આ સાંભળીને શું ઉદ્ધાર થવાના? આ તારા રમુડાના છોકરાને સાંભળવા મોકલી આવી? છોકરા માંસ મચ્છી ખાતા થઈ ગયા છે, વટલાઈ ગયા છે, વાત વાતમાં તમને ડેમ ફૂલ કહી જાય છે. એમને કાને કથાના બે વેણ પડે તો એમનામાં કોક સંસ્કાર જાગે. બાકી કથા સાંભળી તારો શું શુક્કર વાર વળવા? કથામાં વાર્તા તો એની એજ ને. કઈ કઈ રામને વનવાસ ધકેલે, રાવણ સીતાજીને ઉપાડી ગયો, રામે રાવણનો કચરો કર્યો ને સીતાજીને પાછા લઈને પાછા વનમાં મોકલ્યા. મુંબઈથી અમે નીકળ્યા ત્યારે ટીવી પર કઈ રામાયણ દેખાડતા હતા, કઈ રામાયણ દેખાડતા હતા. આવા તો કે રામ લક્ષ્મણ હોતા હશે. આપણે પેટલાદમાં રામલીલા જોવા જતા હતા એવા ખેલ કરે છે વળી ટીવી વાળા. એના કરતા ઘેર બેહીને મારી કથા સાંભળ. છબીલદાસ જીવ છંચેડાયા. ગુસ્સાથી એમના કાન પતંગિયાની પાંખોની જેમ ફરફરવા લાગ્યા. નાકનું ટેરવું પણ પિસ્તોલની નળીની જેમ ચંપકલાલ ભણી તત્તગ્યું. એ ચંપુ, બહુ ફિશિયારી ના કર, મારા છોકરાની પટલાઈ કર જ, એને બદલે તારું પોતાનું સંભાળ. ના જોયો હોય તો મોટો કથા કહેવા વાળો. એટલે તારી ઉંમરે તો આપણે ત્યાં લોકો ચાર ધોમની જોતરા કરવા જાય, પણ તને વળી ઓય અમેરિકા અબ્બર હવા દુપડ્યા. અમે તો વખાના માર્યા હોય કમાવા આવ્યા છીએ, પણ તારું અહીં શું દાટ્યું છે? મારા રમુના છોકરાઓને તો નેહાળમાં પરાણે મોશ માટી ખવડાવે છે, પણ તારો ટપુ તો અહીં આવતા જ હોટડોગ કઈડવા માંડ્યો છે, તે એનું શું? નકામી તારી બધી સફાઈ જવા દે. પાછલી ઉંમરમાં તને મોજ મજા કરવાનો કીડો ઉપડ્યો છે, તે લખણ હારા નહીં તારા. આ અમે તો પાપ ધોવા હારું કથા સાંભળવા જઈએ છીએ, પણ તું તો પાપના પોટલા બાંધવા અહીંયા આવ્યો છે. ઓય ડટાયો, મારા મોમાં ઓંગર નાખીને વધારે બોલાઈશ નહીં, ને તો કોક મારાથી ન બોલવાનું બોલાઈ જશે. બે ખડુસો વચ્ચે જે ખટકી ગઈ, અને એ પણ ધર્મની બાબતમાં. બોલી નાખ છબા, ઓકી નાખ, કથા સાંભળ તારી. હા, મારે તારી કથા સાંભળીને તું શું શું શીખ્યો તે સાંભળવું છે, એટલે જરા કાળજે ઠંડક થાય, ટાઢક થાય, બોલ બોલ. બંને વચ્ચે જે જુગલબંધી જામી સાંભળવાની તો મજા આવી ગઈ. સાથે સાથે એ પણ સમજાઈ ગયું કે હવે એમને ત્યાં પડ્યા રહેવાનો કશો અર્થ નહોતો. આમે અમારે ઘણું જોવાનું બાકી તો હતું. રાત્રે એમના સ્ટોર પરથી આવેલા રમણભાઈએ પણ એ જ કહ્યું. રમણભાઈ, યોર પંકજ મેડ, વેરી ગડબડ. અમેરિકાના રંગે રંગાયેલા જેઠાલાલે અંગ્રેજીમાં અખતરા કરવા માંડ્યા. અમારે વોશિંગ્ટન જવું હતું, પણ યોર પંકજ અમને પરાણે ટુક અસ ઇન વન મેરેજ, એટલે અમે ફસાઈ ગયા એન્ડ વેન્ટ ટુ ફ્લોરિડા.
ધેન પોલીસનું લફરું હેપન્ડ, સો અમે ગભરાયા એન્ડ કેમ બેક. યુ આર મોસ્ટ વેલકમ જેઠાભાઈ. યાયા જેઠાલાલે દીધે રાખ્યું. બાપુજી, બોમ્બે જઈને તમે યાયા ના બોલતા? અમારી વાતો સાંભળી રહ્યો ટપુ બોલ્યો. ભાઈ ભાઈ, મરાઠીમાં યાયા એટલે આવો આવો એવું બધા સમજે. તમે ત્યાં યાયા કરશો તો બધા મરાઠી આપણા ઘરમાં ઘૂસી જશે. પિતાને ઉલ્લુ બનાવીને રાજી થયેલો ટપુ નફટાઈથી હસ્યો. જેઠાલાલ તપ્યા. શટ અપ શેતાન, ડોન્ટ બી વેરી ચાપલા, ગેટ આઉટ. મોટા મોટા ટોક કરતા હોય ત્યારે ડોન્ટ ટોક ઇન ધ મિડલ, ગો ગો ગેટ આઉટ, નહીં તો આઈ ગીવ યુ વન ડાબા હાથના લાફા. આવું અંગ્રેજી બોલશો તો કોઈ ધોળિયા વિલ ગીવ યુ બંને હાથના લાફા. કહી ટપુ ભાગી ગયો. હું અને રમણભાઈ ખૂબ હસ્યા. ટપુ પાછળ દોડવાની તીવ્ર ઈચ્છા પર માંડ માંડ કાબુ મેળવીને જેઠાલાલ ક્ષોભથી આંખો મટમટાવતા બેસી રહ્યા. બાય ધ વે તારકભાઈ, શિકાગોથી મારા એક ફ્રેન્ડનો કોલ આવેલો. વાત વાતમાં હી કેમ ટુ નો કે તમે અમેરિકામાં છો. સો હી આસ્ક્ડ મી કે શિકાગોમાં તમારો કોક પ્રોગ્રામ ગોઠવાય કે નહીં. વેલ આઈ ટોલ્ડ હિમ, તમે લોકો ટૂર પર નીકળ્યા છો એન્ડ આઈ હેવ નો આઈડિયા અબાઉટ યોર પ્રોગ્રામ. તો હવે તમે ફ્રી જ જો હો તો ગ્રેહાઉન્ડ બસનો પાસ છે, તો વાય ડોન્ટ યુ ઓલ ગો ટુ શિકાગો? હું મૂંઝાયો. જવાનો વાંધો નથી, પણ હું કોમિકના પ્રોગ્રામ નથી આપતો. તમે શટ અપ મહેતા સાહેબ. રમણભાઈ, જો મહેતા સાહેબ પ્રોગ્રામ આપે તો લોકો એમને શું આપે? જેઠાલાલે મારો હવાલો લઈ લીધો. જેઠાલાલ, હું બોલવા ગયો ત્યાં તો શટ અપ. તમે પેલા મધુભાઈની જુબલીમાં નો નો કહેતા કહેતા પણ કેટલા બધા જોક્સ મારેલા અને બધાએ લાફ કરેલું. એના એ જોક્સ વન્સ મોર કહેવાના. રમણભાઈ, એ લોકો કેટલા પૈસા આપે બોલા? આઈ હેવ નો આઈડિયા, પણ જેઠાભાઈ, પૈસાને બદલે એ લોકો તમને ત્યાં રાખે, ફેરવે, ઇટ ઇઝ બેટર. યા, સોફાની સ્પ્રિંગો તૂટી જાય એટલા જોરથી જેઠાલાલ કૂદ્યા. મારે ગળે વાત ઉતરી. કોમિક પ્રોગ્રામ તો ના ફાવે, પણ આવો લાભ થતો હોય તો થોડા ટૂચકા સંભળાવવામાં શું વાંધો? રમણભાઈએ શિકાગો ફોન જોડ્યો, એમના મિત્ર સાથે વાત કરી ને પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો. બીજે દિવસે સાંજની બસમાં નીકળીને અમારે શિકાગો, જેને આપણા દેશમાં ચિકાગો કહે છે, ત્યાં સવારે પહોંચવાનું હતું. રમણભાઈના મિત્ર જુગુ પટેલ, જગુ પટેલ અને ગ્રેહાઉન્ડ મથકે લેવા આવવાના એ બીજા મિત્ર બંને ભેગા થઈને અમારી મંડળીને હજી ન્યુયોર્કમાં આરામ કરવો તો એ સમજતા હતા. બાપુજી, એવું હોય તો તમે અહીંયા રોકાઈ જાઓ ને, જેઠાલાલે સૂચન કર્યું. પણ ચંપકલાલને વાંકવું પડ્યું. અપકર્મી, હું તને શું ભારે પડું છું? તે બસ જ્યારે ને ત્યારે મને પડતો મૂકવાની વાત કરે છે? નો ફાઇટિંગ બાપુજી, જરા અન્ડરસ્ટેન્ડ કરો. જેઠા, ધોળે દાડે તો દારૂ ઢીંચ્યો છે? નો નો ભાઈ, જ્યારે જ્યારે તું દારૂ પીએ છે ત્યારે ત્યારે અંગ્રેજીમાં લવારા કરે છે. ના ના બાપુજી, હું તો અંગ્રેજીની પ્રેક્ટિસ કરું છું. જેઠા, કાગડો ગમે ત્યાં ધોળા પીછા ખોસીને ફરે તોય હંસ ના થાય. તારા મોઢામાં અંગ્રેજી એઠવાડ જેવું લાગે છે. અંગ્રેજી બોલવાથી તું ધોળિયો થવાનો નથી. ચંપકલાલની ટીકા બધાએ વધાવી લીધી. ગ્રેહાઉન્ડ બસનો એક મહિનાનો પાસ ખતમ થાય તે પહેલા એનો કસ કાઢી લેવો જોઈએ એ મુદ્દો મંડળીને ગળે ઉતરી ગયો. બીજે દિવસે સાંજે 6 વાગે અમારી બસ ઉપડવાની હતી. બપોરે અમે નવરા હતા. મંડળીમાં મસલત ચાલી. જતા પહેલા જેક્સન હાઇટ્સના બજારમાંથી થોડી સાડીઓ ખરીદી લઈએ, કારણ કે પાછા ફર્યા પછી રમણભાઈ ત્યાં પડાવ નાખ્યા વગર તરત જ મુંબઈ નીકળી જવું જોઈએ. છબીલદાસ અને કાકી તો સવારથી જ કથા સાંભળવા જવાના હતા. તેમાં ચંપકલાલ સાથે શાબ્દિક ટપાટપી થઈ તે પછી હવે વધારે મઢે ભરાયા. અમારા સબવે સ્ટેશનથી જેક્સન હાઇટ્સનું ભારતીય બજાર નજીક હતું, એટલે અમારે એમને તકલીફ આપવાની કોઈ જરૂર નહોતી. સવારથી રમણભાઈનું રસોડું અમારે હસ્તક હતું. પત્નીઓએ રસોઈ કરી, અમે ઘણા દિવસે અસલી ગુજરાતી ભાણું જમ્યા અને ખાસો આફરો ચડ્યો તો તોય આળસ ઉડાડી ન્યુયોર્કની આખરી ખરીદી કરવા માટે નીકળ્યા. અહીંના ઇન્ડિયન બજારમાં ફરવા નીકળો ત્યારે મુંબઈના પરા વિસ્તારના કોઈ બજારમાં નીકળ્યા હોય ને એવું જ લાગે. જોકે મને પોતાને ખરીદીનો ખાસ શોખ નહીં, ખરીદીનો શોખ કેળવવા જેવી આર્થિક સ્થિતિએ હું પહોંચ્યો જ નથી. ઘણા માણસો એવા હોય છે જેમની સ્થિતિ મારાથી ખરાબ હોય છે, તેમ છતાંય તેમને બજારોમાં આંટા મારવા અને કશું ખરીદવું ન હોય તો પણ દુકાનોમાં ઘૂસીને ચીજ વસ્તુઓના ભાવતાલ કરાવવાનો, નવી નવી ચીજો જોવાનો એક શોખ હોય છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં એ કુદરતી બક્ષિસ હોય છે. અંબોડામાં ખોસવાની એક પિન પણ ખરીદવી હોય તો એકાદ બે માઇલ ચાલી નાખે,
50 દુકાનોમાંથી પિન થી માંડીને પટોળા સુધીના બધાના ભાવ પૂછે. કાચની બંગડી લેવા નીકળ્યા હોય તો પણ કલર ટીવીની એ પૂછપરછ કરતા આવે. ના છૂટકે મારે ક્યારેક શ્રીમતીજીની સાથે જવું પડે. પતિની ફરજોમાં પણ એક આ છે ફરજ. સાડીઓ બાબતમાં એક્સપર્ટ છે. હું હાથ રૂમાલની ખરીદીમાં પણ થાપ ખાઈ જાઉં છું. એની પણ એમને ખબર છે. તેમ છતાં એ બાજુમાં મને ઉભો રાખે અને પછી પોતાને મનગમતી સાડી મારી સામે ધરીને પૂછે, કેવી લાગે છે? હવે જો હું કહું કે જામી નહીં તો એ ખરીદવાનું માંડી ના વાળે, પણ મારા સામે મોં મચકોડીને કહેશે, તમને તો આમાં કશી સમજ જ નથી પડતી, બસ પૂરું જોયા વગર કહી દીધું, નથી જામતી. એ પછી એમની પસંદગીની સાડીની ખૂબીઓ મને સમજાવી. મારા મોંથી બહુ સરસ આવું બોલાવડાવે ને પછી હોંશભેર ખરીદી કરીને કે, તમને ગમી ને એટલે મેં તો લીધી. એ પરિસ્થિતિ માટે હું સંપૂર્ણ માનસિક તૈયારી સાથે નીકળ્યો હતો. વિદેશના પ્રવાસે નીકળેલા લગભગ દરેક પતિ પત્નીએ કહેતા હોય છે કે આ બધું જ આપણા ઇન્ડિયામાં મળે છે. એના પતિઓ બોલતા જાય અને ખરીદી કરતા જાય. એનું મુખ્ય કારણ એક જ, વિદેશમાં માણસ નવરો ધૂપ હોય છે. દુકાનોમાં ડાફોળિયા મારવાનો એની પાસે પૂરતો સમય હોય છે. મુંબઈમાં બધી ચીજો મળે પણ એ ચીજો ખરીદવાનો સમય ક્યાં હોય છે? વળી પ્રવાસે નીકળેલો માણસ ખર્ચ કરવાના મૂડમાં હોય છે. કહેશે, આટલા ખર્ચ્યા તો થોડા વધારે. દેશમાં પાછા ફર્યા પછી એને કરકસર કરવાનો એટેક આવે છે. એક સિંધીની દુકાનમાં અમે બેઠા. ચંપકલાલ દુકાનની બહાર ઉભા ઉભા બીડી પીવા લાગ્યા. પત્નીઓ સાડીઓના સોદા કરવામાં પડી ને ટપુ દુકાનમાં દરેક કાઉન્ટર ઉપર ડાફરિયા મારતો હતો. એ મહેતા સાહેબ, આમ ને આમ આપણે એક ન્યૂ બિગ બેગ પરચેઝ કરવી છે. બિગ બેગ એલાઉડ છે તો બધું ઇનસાઇડમાં પેક થઈ જાય. યા, જેઠાલાલના વર્ણશંકર અંગ્રેજી સામે મેં પણ અમેરિકન હા પાડી. અમે એક પછી એક પેટીઓ જોવા માંડી. એક એક થી ચડેલી ફેન્સી પેટીઓ. પેટી ખરીદતા મારો જીવ ના ચાલે, કારણ કે મુંબઈ ગયા પછી પેટી માળીએ ચડાવવી પડે અને માળિયા પર તો કબૂતર, ચકલા, વંદા આ બધાના રજવાડામાં પેટીની હાલત શું થાય એ કોણ કહી શકે? દુકાનની છતને અડે ત્યાં સુધી પેટીઓની થપ્પી હતી અમારા માળિયામાં અને આ દુકાનમાં પણ. જેઠાલાલની નજર થપ્પીની ટોચ ઉપર ગોઠવાયેલી એક પેટી ઉપર ચોંટી. એમણે સિંધી સેલ્સમેનને એ ટોચ પરની પેટી ઉતારવાનું કહ્યું. સેલ્સમેન એલ્યુમિનિયમની ફોલ્ડિંગ સીડીના બે પાંખિયા સરખા કરીને ઉપર ચડી ગયો. હજી તો એ પેટી ઉપાડતો હતો એ જ વખતે એક સ્ત્રીની ચીસ સંભળાય. અચાનક સાંભળેલી આ ચીસના આઘાતથી સેલ્સમેન સીડી પરથી સંતુલન ગુમાવી બેઠો. હાથમાં પેટી સાથે એ આડો ફંટાયો. સંતુલન જાળવવા એણે પેટીઓની થપ્પીમાંથી બીજી પેટીનું હેન્ડલ પકડ્યું, પણ એ પેટીએ સેલ્સમેનને સંભાળવાને બદલે થપ્પીમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું. સેલ્સમેન હાથમાં બે પેટીઓ સાથે સીડી પર એકાદ પળ સર્કસના ખેલાડીની જેમ બેલેન્સિંગનો હેરતભર્યો પ્રયોગ કરી હેઠે આવ્યો. થપ્પીમાંથી પેટી ખેંચવાથી બાકીની પેટીઓ પણ સ્થાન ભ્રષ્ટ થઈ સીધી સેલ્સમેન ઉપર આવીને પડી. પેટીઓના ઢગલા હેઠળ દબાયેલો સેલ્સમેન બહાર નીકળવા હવાતિયા મારતો હતો. ત્યાં ટપુનો પોકાર સંભળાયો, હે બાપુજીને વાગ્યું છે, એ બહારે વાગ્યું છે. ત્યારે અમને ખ્યાલ આવ્યો, અમે જે કરુણ ચીજ સાંભળી હતી એ દયાબેનની હતી. સીડી પરથી સેલ્સમેનનું પેટીઓ સાથે પતન થતું જોવામાં અમે કરુણ ચીજ તદ્દન વિસરી ગયા હતા. અમે સાડીઓના કાઉન્ટર ભણી દોડ્યા. ટપુ દાદાજી બૂમો પાડતો દુકાનની બહાર દોડી ગયો. ભોંય પર પડેલી એક પાતળા પતરાની પટ્ટીનો ધારદાર ખૂણો ઊંચો થઈ ને દયાબેનના પગના ચંપલની પરવા કર્યા વગર પગના તળિયાની બાજુમાં ખૂપી ગયો હતો. પાતળી ચામડીમાંથી લોહીની ધાર વહેવા લાગી. દયાબેન અને શ્રીમતીજી બંને જણ ઓય માં કરતા હેપતાઈને ઊભા હતા. દુકાનનો રૂવાટીદાર ચહેરા વાળો ચરબીદાર સિંધી માલિક પણ ત્યાં દોડી આવ્યો. અડધો ડઝન તડબૂચ તાણી ને બાંધીને સ્ત્રી ઘડી હોય એવી પંજાબી સ્ટાઇલના કુર્તા સુરવાળ ને દુપટ્ટો પહેરેલી સિંધી સેલ્સ લેડી પણ કાઉન્ટર પાછળથી હાફતી હાફતી દોડી આવી. અમારા જેવા ગ્રાહકો પણ ત્યાં ટોળે વળી ગયા. શું થયું? ક્યાં હુઆ? વોટ હેપન્ડ? ક્યાં લગ ગયા? ક્યાં કેસે લગા? યે પતરાની ધાર વાગી? હોય માં હોય,
લોહી કેટલું નીકળે છે? એક સેલ્સમેન દોડીને સ્ટૂલ લઈને આવ્યો. તેના પર દયાબેન બેસી ગયા. બધા જ મૂંઝાઈ ગયા હતા. ત્યાં ટપુ અને ચંપકલાલ ધસી આવ્યા. હમ તુમ્હારે પે કેસ કરેગા, ઝડપથી અમેરિકન બની રહેલો ટપુ બોલ્યો. અમેરિકામાં ડગલે ને પગલે જાત જાતના કાયદેસર દાવા મંડાતા હોય છે. એ એના કાને પડી ગયેલું. અમેરિકામાં અમે એક કિસ્સો સાંભળેલો. એક મકાનના ભોય તળિયે વસ્તીએ ગુજરાતણે પોતાના રસોડામાં જોરદાર વઘાર કર્યો. તેના તમ તમાટ રસોડાની બહારમાંથી इसी में कंटिन्यू रहने दे, वहां पे कट आ जाएगा ना, कट आ जाएगा फेस ठीक है. विजुअली एंड एवरीथिंग बोरिंग है जैसे. हां यस रोलिंग एक्शन. એનો તમ તમાટ રસોડાની બારીમાંથી બહાર નીકળ્યો. એ જ વખતે એક ધોળી ડોશી ત્યાંથી પસાર થતી હતી. વઘાર ડોશીના નાકમાં અંતિમવાદીના કારતૂસની જેમ ઘૂસી ગયો. ડોશીને ત્યાં ને ત્યાં દમનો એટેક આવ્યો અને એણે પેલા ગુજરાતી કુટુંબ ઉપર કંઈ હજારો ડોલરનો દાવો ઠોકી દીધો. કોર્ટમાં ગુજ્જુ પત્ની નિર્દોષ તો ઠરી, પણ બિચારી વઘાર કરવાની ખો ભૂલી ગઈ. ટપુના કાને આવા કિસ્સા પડ્યા છે એટલે કેસ કરેગા કેસ કરેગા આની બૂમો પાડવા માંડ્યો. આઈ એમ સોરી યે પટ્ટી ઇધડ કિસને ગિરાયા, આઈ ડોન્ટ નો. અરે બાબા તુમ યે કેસ કા બાત, એ છોડો ના, હમકો મેડિસિન લાને દો, ભેજને દો, બહેનજી કો બેન્ડેજ બાંધના પડેગા ના, અભી ઇસ મેડિસિન લે લેને તો દ્યો. આવી બધી બૂમાબૂમ સંભળાય. સિંધી માલિક ખમીસ પાટલૂનમાં પેટ ઉછાળતો બહાર દોડ્યો. જેઠાલાલ આ કોણ જાણે કેવો પાટો બાંધશે, દયા ભાભીને આપણાથી ટ્રેનમાં લઈ જવાશે કે નહીં? ડોક્ટર પાસે એન્ટી ટિટનેસ નું ઇન્જેક્શન તો અપાવવું પડશે ને, રમણભાઈને ફોન કરો ગાડી લઈને આવે. દયા ભાભીને ગાડીમાં ડોક્ટર પાસે લઈ જવા પડશે ને, મેં કહ્યું. જેઠાલાલ આ કોણ જાણે કેવો પાટો બાંધશે, દયા ભાભીને આપણી ટ્રેનમાં લઈ જવાશે નહીં, ડોક્ટર સાથે એન્ટી ટિટનેસ નું ઇન્જેક્શન લઈ જવા લેવડાવવા. સોરી એ જેઠાલાલ આ કોણ જાણે કેવો પાટો બાંધશે, દયા ભાભીને આપણાથી ટ્રેનમાં લઈ જવાશે નહીં, ડોક્ટર પાસે એન્ટી ટિટનેસ નું ઇન્જેક્શન અપાવવું પડશે, રમણભાઈને ફોન કરો ગાડીમાં. રમણભાઈ જેઠાલાલ આ કોણ જાણે કેવો પાટો બાંધશે, દયા ભાભીને આપણાથી ટ્રેનમાં નહીં લઈ જવાય, ડોક્ટર પાસે એન્ટી ટિટનેસ નું ઇન્જેક્શન અપાવવું પડશે, રમણભાઈને ફોન કરો ગાડી લઈને આવે, દયા ભાભીને ગાડીમાં ડોક્ટર પાસે લઈ જવા પડશે, મેં કહ્યું. યા બોલતા બોલતા જેઠાભાઈ ટેલિફોનના કાઉન્ટર ઉપર દોડી ગયા. આપણે ત્યાં આવું કઈ વાગે તો બાવા જાળા ઉખાડીને ઘા પર ચોંટાડી દઈએ તો લોહી નીકળતું બંધ થઈ જાય, પણ આ દેશમાં લોકો બાવા જાળાએ બાજવા નથી દેતા. ચંપકલાલ બગડ્યા. દાદાજી હું આ સ્ટોર વાળા પર કેસ કરીશ. ટપુએ રટણ ચાલુ રાખ્યું. તારે જે કરવું હોય તે કર, પણ અત્યારે મૂંગો માર. એક તો આ બચારીને પગમાંથી આટલું બધું લોહી નીકળ્યું છે, ઉપરથી તું એનું લોહી પીએ છે. દુકાનની જાજમ ઉપર લોહીનું કુંડાળ થયું. ગભરાઈ ગયેલી સિંધણ કોકા કોલાની પ્લાસ્ટિકની બરણી લઈને આવી ને પૂઠાના ગ્લાસમાંથી દયાબેનને કોકા કોલા પીવડાવવા લાગી. દ્રશ્ય જોઈને અમને બધાને ગળામાં સોસ પડી ગયો હતો. અમારે વારા ફરતી કોકા કોલા પીવી હતી, પણ ત્યાં પેલો સિંધી માલિક બે હાથમાં દવાઓ રૂ પાટો બાંધવાનું ફીંડલું પકડીને પેટ ઉછાળતો દોડતો દોડતો આવ્યો ને ભોંય બેસીને દયાબેનની સારવાર કરવા લાગ્યો. સાલા ક્યા મુસીબત આ ગયા હે, યે ક્યા મુસીબત આ ગયા હે, એવું બબડવા માંડ્યું. એસા તુમ પતરાના પટ્ટી દુકાનમાં રખડતા રાખતા હે તો મુસીબત તો આવે જ ગા ના, એવું ચંપકલાલ એને વઢવા માંડ્યો. સિંધીએ ઘા સાફ કરીને પટ્ટો બાંધવા માંડ્યો. ત્યાં દુકાન બહાર રમણલાલની રાહ જોઈને ઉભેલા જેઠાલાલ સાથે રમણભાઈ આવ્યા એટલે એમને લઈને અંદર દોડી ગયા. અંકલ હમ ઇસકે ઉપર કેસ કરેગા, રમણભાઈને જોઈને ટપુર ફરીથી સુરત ચડ્યું. અરે બાબા કેસ કી ક્યા બાત કરતા હૈ, યે કિસકા છોરા હૈ, અભી બેન્ડેજ તો બાંધને દિયો, સિંધી માલિક નર્વસ થઈને બોલ્યો. રમણભાઈ પરિસ્થિતિ પામી ગયા. રમણભાઈ અમને બાજુ પર લઈ ગયા. ધીમેથી કહે કેસ કરીએ તો પૈસા ઘણા મળે, યુ નો
બટ ધેન યુ વિલ હેવ ટુ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. કેસ કરીને તમે ફરવા જતા રહો તે ના ચાલે. યુ મસ્ટ ડિસાઈડ ફરવા જવું છે કે અહીં કેસ કરીને પૈસા કઢાવવા છે. પૈસાની વાત સાંભળીને જેઠાલાલ જરા તો લલચાયા. પૈસા મળતા હોય તો અહીં તમારે ત્યાં રહીએ, ફરવા તો પાછી જઈએ. એ જેઠા, એ લાલચુ, આ બચારા દુકાનદારને જાણી બુજીને તો તારી બહુને નથી વગાડ્યું, તે તું શું કામ એને નીચોવા માંગે છે? કાલ ઉઠીને તારી દુકાનમાં કોકને ખીલો વાગે તો તારી પાસે પૈસા ઓકાવે તો તને કેવું થાય? કાકાની વાત તો સાચી છે, હું બોલ્યો. અને એ પૈસા આવે ત્યાં સુધી આ રમણના ભોયરામ કેટલા દાડા પડ્યા રહેવું? ટપુમાં તો અક્કલ નથી, પણ તારી અક્કલ અમેરિકામાં વેચાઈ ગઈ છે. જેઠાલાલ જમખવાણીમાં પડ્યા. લેટ્સ ડુ વન થિંગ, એને કહીએ કે ડોક્ટરનો ખર્ચો આપી દે. યા યા, જેઠાલાલ બોલ્યો. દયાબેનના પગ પાસે બેઠેલા સિંધી માલિક પાસે અમે ગયા. રમણભાઈ, ડોક્ટરના બિલની દરખાસ્ત મૂકી દો ને, દેખો ને અભી યે દોનો ભેણજીને સ્ટોર મે થોડા તો પરચેસ કિયા હૈ, હમ ઉસકા પૈસા છોડ દેતા હૈ, હમને એક બેગ પરચેસ કિયા હૈ. જેઠાલાલ ઝડપથી બોલ્યા. મેને એક વોકમેન પરચેસ કિયા હૈ, ટકુડો ઝડપથી બોલ્યો. તંગ આવી ગયેલા માલિકે બે હાથ ઊંચા કરીને કીધું, હા બાબા હા, તું તુમારે પૈસે નહીં દેના, મેં તુમારે પાસ પૈસે નહીં લેગા, અભી તુમ લોગ જાઓ, હમારા કસ્ટમ વેટ કરતા હૈ, એટલે કે કસ્ટમર વેટ કરતા હૈ, ક્યાં મુસીબત મેં આ ગયા હૈ, સોડી વેડી સોડી, યા પટ્ટી કિધર સે આ ગયા, અભી ભી સમજ મેં નહીં આ રહા હૈ. માલિક બોલતો રહ્યો ને જેઠાલાલ એની મનગમતી પેટી ઉપાડી ને નીકળી ગયા બહાર. ટપુએ વોકમેન કેસેટ પ્લેયર કાઉન્ટર પરથી ઉપાડ્યું. શ્રીમતીજીએ સાડીઓના થેલા મારા હાથમાં પકડાવી દીધા અને દયાબેનને ટેકો આપીને ચાલવા માંડ્યા. અરે આ મારે માટે કંઈક તો ઉપાડવું હતું, કઈ નહીં, છેવટે તો બીડીની જોડી લઈ લેવી હતી. ચંપકલાલને પણ લાલચ થઈ. બાપુજી, અહીં બીડીની જોડીઓ ન મળે, ચાલો. બહાર નીકળીને શ્રીમતીજીએ દયાબેનને જેઠાલાલ રમણભાઈની ગાડીમાં ખરીદીના સામાન સાથે ગોઠવાઈ ગયા. દયાબેનને ઇન્જેક્શન અપાવવા આવી ગયા. ગાડીમાં વધારે જગ્યા નહોતી એટલે અમે ટ્રેન પકડીને પાછા રમણભાઈના ઘરે પહોંચ્યા. ચીજો મફતમાં મળતી હતી તેમાં દયાબેનની ઈજાનું દુઃખ વિસરી ગયું. ખુદ દયાબેને પોતે પણ પોતાની પ્રસન્નતા બતાડી. એ દાદાજી, આપણે જ્યાં જઈશું ત્યાં મોટા મોટા સ્ટોરમાં વારા ફરતી વારા કઈ ને કઈ વગાડી લોહી કાઢીશું ને મફતમાં ચીજો પડાવીશું. કાને વોકમેન કેસેટ પ્લેયરના વાયર વાળા નટ્ટા ખોસીને પાશ્ચાત્ય સંગીતના તાલે વાનર નૃત્ય કરી રહેલા ટપુએ કહ્યું, ખબરદાર જો આવા તરકટ કર્યા છે તો વનેચર, અહીં આવીને તું આ ગોરખ ધંધા શીખે છે? વિમાનમાં બેહાડીને મુંબઈ ભેગો કરી દઈશ. ચંપકલાલ ગાજ્યા. મફતમાં મળેલી પેટી જોઈને જેઠાલાલ પણ ગેલમાં આવી ગયા અને થોડી થોડી વારે પેટીનું ઢાંકણું ખોલી પેટીના અંદરના અસ્તર ઉપર હાથ પસરાવતા પસરાવતા આછું આછું મલકાયા કરતા હતા. શિકાગો જવાની તૈયારી તો અમે સવારથી કરી રાખેલી. ઉછીની લાવેલી વેનમાં રમણભાઈ અને ગ્રેહાઉન્ડના મથક પર મૂકી ગયા. શિકાગો જવાની તૈયારી તો અમે સવારથી જ કરી રાખી હતી. ઉછીની લાવેલી વેનમાં રમણભાઈ અમને ગ્રેહાઉન્ડના મથક ઉપર મૂકી ગયા. મેનહેટનના ટર્મિનલ પર અમારે બસ બદલવી પડી અને ત્યાંથી અમારી 17.5 કલાકની સફર એકવાર ફરીથી શરૂ થઈ. ગમે તેટલી આરામદાયક બસ હોય પણ આટલી લાંબી સફર તો આખરી લાગે જ, પણ બીજો ક્યાં કોઈ ઉપાય હતો? શિકાગોમાં મારે ભાષણ કરવાનું હતું, તેની પૂર્વ તૈયારી માટે હું રમૂજી ટૂચકાઓ યાદ કરીને ટપકાવી રહ્યો હતો. ભૂતકાળમાં ભાષણ કરવાના કેટલાક માઠા અનુભવો પણ મને થયા છે. હાસ્ય કોને કહેવાય, જીવનમાં હાસ્યનું કેટલું મહત્વ છે, એ મુદ્દાઓ પર મેં મારા વિચારો પ્રગટ કરવાના પ્રયત્નો કરેલા ત્યારે શ્રોતાઓએ મારો ભૂરિયો બોલાવ્યો. એ અનુભવો પછી હું ફક્ત રમૂજી ટૂચકાઓ જ કહેવાનો પ્રયત્ન કરું છું. મહેતા સાહેબ, આમ જુઓ, અંગ્રેજીમાં ચોખ્ખું બોર્ડ માર્યું છે, બસમાં દારૂ પીવાનો અલાઉડ નથી, તો પણ આ લાસ્ટ સીટમાં બેઠેલું કલ્લું કપલ આરામથી બિયર ડ્રિંક કરે છે યાર, તો તેમાં આપણે શું? અરે રસ્તામાં એકઅપ સ્ટેશન આવે તો આપણે બિયર પરચેસ કરી લો ને, વીલ ઓલ્સો ડ્રિંક. એ જેઠાલાલ, મહેરબાની કરો, ગ્રેહાઉન્ડના એક ટર્મિનલ પર બિયર મળતો નથી, બહાર લેવા જશો તો બસ ચૂકી જશો. જેઠાલાલ ટાઢા પડી ગયા. પાછા થોડી વારે મારા કાનમાં ગણગણવા લાગ્યા, કલ્લુઓ મારા બેટા ગેલ કરે એવા.
કિસિંગ વિસિંગ એવરીથિંગ. આપણા કન્ટ્રીમાં તો પોલીસ અરેસ્ટ કરે. જેઠાલાલે પાછલી સીટ ભૂમી ઈશારો કરીને મને કહ્યું કે જેઠાલાલ ત્યાં ના જોયા કરો ને ક્યાંક ઝઘડો થઈ જશે. હજી પણ તમારા નાક પરથી સોજો ઓછો થયો નથી. ન્યુયોર્કમાં ફોટો પાડવા જતા એક ધોળિયાએ તેમને નાક ઉપર મુક્કો મારેલો એ એમને યાદ આવ્યું, એટલે પાછળ જોતા અટકી ગયા. એ પછી મેં ઉડતી નજર પાછળ દોડાવી કરી. એક યુવાન કલ્લુ યુગલ પાછળની બેઠકમાં ચીપકીને બેઠું હતું. બંનેના હાથમાં બિયરના ડબલા હતા. આખી બસમાં બંને જાણે એકલા જોઈને એ રીતે બિંદાસ પ્રેમ કરી રહ્યા હતા. ટપુ પણ અવારનવાર ઉભો થઈ આળસ ખાવાનો અભિનય કરતા એ તરફ જોઈ ને નજર નાખી લેતો હતો. જેઠાલાલે ટપુને અધકચરા અંગ્રેજીમાં ધમકાવ્યો. ટપુએ ચંપકલાલના કાનમાં વોકમેનના ડટ્ટા ખોસી દીધા. ચંપકલાલ મો કટાણું કરી સંગીતના તાલમાં માથું ધૂણાવી રહ્યા હતા. દયાબેને ડોક્ટર કઈ ઊંઘવાની ટીકડીઓ આપતા હશે તેથી બેસતા વેત ઊંઘવા માંડ્યું અને વિચાર કર્યો કે હાથે કેવી દવા હશે. રમણભાઈની પસ્તીમાંથી ઉપાડેલું એક ધાર્મિક મેગેઝીન એમના શ્રીમતીજી વાંચી રહ્યા હતા. રાત્રે અમારા ભાથામાંથી થેપલા શાક ખાઈને અમારી મંડળી આખરે સીટમાં ઢળી પડી. અસલ તો માફીઓના અંધારી આલમના વર્ચસને કારણે શિકાગો ખૂબ ભગોવાઈ ગયો હતો. છેક 1890માં ઇટલીથી આયાત થયેલી આ માફિયાઓની ટોળકીઓએ અહીં ધાક જમાવેલી. આપણે ત્યાં મુંબઈના અંધારી આલમ વાળા હોય તે છેલ્લા 10 વર્ષમાં માફિયાઓનું ઉઘાડે છોગ અનુકરણ કર્યું છે. પણ કહેવાય છે કે અમદાવાદના કોમી રમખાણો પાછળ ગેરકાયદેસર દારૂના ધંધા કરનારી ટોળકીઓનો હાથ છે. ગુજરાતમાં ગાંધીજીની કૃપાથી દારૂના ધંધામાં ઘણી કમાણી છે. દારૂબંધી ચાલુ રાખવા માટે એ ટોળકીઓનો સરદાર સરકારને એવું દાન કરે છે, એવું દાન કરે છે. એ બાબતમાં પણ આપણે અમેરિકાનું જ અનુકરણ કર્યું છે. લગભગ 55 વર્ષ પહેલા અમેરિકાએ પણ દારૂબંધીનો અખતરો કર્યો. ત્યારે શિકાગોની માફિયા ટોળકીઓએ ગેરકાયદેસર દારૂના ધંધામાં કેર વર્તાવેલો. 18 માસના ગાળામાં ત્યારે 400 હત્યાઓ થયેલી. અમેરિકન સરકારે દારૂબંધી કાઢી નાખેલી. ગુજરાત સરકારે એવું અધમ કૃત્ય નહીં કરે, કારણ કે ગાંધીજીના નામને બટ્ટો લાગે અને કેટ કેટલા માણસો નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટા માણસોની કમાલી. ગુજરાત સરકારે એવું અધમ કૃત્ય નહીં કરે, કારણ કે ગાંધીજીના નામને બટ્ટો લાગે ને અને કેટ કેટલા માણસો નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટા. મોટાની કમાણીનો સવાલ ઉભો થઈ જાય. રમખાણો થાય એનો તો વાંધો નહીં, આને આપણે વસ્તી ઓછી થાય એમાં જ રાજી છીએ. અમેરિકામાં માફિયાઓનો એ સુવર્ણ યુગ ઉપર ગોડફાધર જેવી નવલકથાઓ લખનાર અને એના પર ફિલ્મો બનાવનારા કરોડપતિ થઈ ગયા છે. કહેવાય છે કે આપણે ત્યાં દેશી ગોડફાધર હજી મસ્તાનના જીવન ચરિત્ર પરથી બને. હિન્દી ફિલ્મ બને તો એમાં એનું પાત્ર અમિતાભ બચ્ચન ભજવે એ પહેલેથી જ નક્કી હતું. હવે તો ખુદ અમિતાભ પોતે જ લોક 32 ચડ્યા છે અને એમના ભાઈ ગોડફાધર તરીકે નામ કમાઈ રહ્યા છે. જતે દિવસે એમના પર એવી જ કોઈ ફિલ્મ ઉતરશે ત્યારે એમની ભૂમિકા ફિલ્મમાં કોણ ભજવશે એ તો કદાચ મનમોહન દેસાઈ જ કહેશે. મહાપુરુષો જે સ્થળે મૃત્યુ પામ્યા હોય તે સ્થળે તેમની સ્મૃતિ જાળવી રાખવામાં આવે છે. તેમ શિકાગોમાં જે જે સ્થળે માફિયાઓના ટોળકીઓના ધીંગાણા થયા છે ત્યાં ત્યાં અંધારી આલમના આગેવાનોની હત્યા થઈ હોય અને આ બધા સ્થળોની સ્પેશિયલ ટૂર ગોઠવવામાં આવી હોય આવું તો અમેરિકામાં જ હોય ને. આવું બધું મેં ગાઈડમાં વાંચેલું, પણ અમારા શિકાગોના યજમાન અમને બધું દેખાડશે કે નહીં એની અમને ખબર નહોતી. બને છે એવું કે ટુરિસ્ટ ગાઈડો બુકો વાંચતા હોય છે, પણ એ સ્થળના રહેવાસીઓને ગાઈડ બુક વાંચવામાં રસ હોતો નથી, સમય પણ હોતો નથી. અમને ગ્રેહાઉન્ડ મથક પર લેવા આવેલા જગુ પટેલ અને એમના મિત્ર તુલસીદાસભાઈ પોતપોતાની ગાડીઓ લઈને આવ્યા.
સૂટ બૂટ ટાઈ વાળા જગુ પટેલ નો ચહેરો મોટી સાઈઝ ના બાબા જેવો હતો. વાળ વાંકડિયા, ગાલ લચી લચી જતા હતા. સતત જાણે પીપરમીટ ની ગોળી ચૂસતા હોય તે બોટ એમને સળવર સળવર કર્યા કરતા હતા. આમ અને થોડી થોડી વારે સિસકારા બોલાવતા હતા. બોલતી વખતે પણ જાણે મોમાં પીપરમીટ ની ગોળી નડતી હોય તેમ એ શબ્દોના ઉચ્ચારમાં લોચા વાળતા હતા. તુલસીદાસ ના માથે લાંબા સોનેરી વાળ હતા. એની ડોક લાંબી હતી, નાક પણ લાંબુ હતું. માછલી પકડવા બગલો ડોકું લંબાવ્યા કરે એ રીતે વાત કરતા હતા. શબ્દે શબ્દ પર ભાર મૂકીને શિક્ષકની જેમ બોલતા હતા. તમારી લેવાની એરેન્જમેન્ટ તુલસીદાસ ને ટાંક અલેલી છે. મારે ત્યાં ઇન્ડિયાથી ગેસ્ટ આવેલા છે. આપણે અટ્ટાને ત્યાં જઈએ. પીપરમીટ ચૂસતા હોય એમ જગુ પટેલ બોલ્યો. એ વધારે બોલશે તો મોમાંથી લાળ દદડવા મળશે એવું લાગતું હતું. હું, જેઠાલાલ અને ચંપકલાલ એમની ગાડીમાં બેઠા, બાકીના ત્રણ તુલસીદાસની ગાડીમાં બેઠા. આપણો પ્રોગ્રામ જલા ચેન્જ કરવો પડશે, રસ્તામાં જગુ પટેલ કહેવા માંડ્યો. પાછલી સીટ ઉપર બેઠા બેઠા હું શિકાગો શહેરની શિકલ જોઈ રહ્યો હતો. અહીંના શહેરો બીવાધાર, ઊંચા મકાનો બાંધવાની જાણે હરીફાઈ ચાલતી હોય ને એવું લાગે. કેટલાક મકાનોની તો આખે આખી દિવાલો રંગીન કાચની હોય, ચળક ચળક થાય. આપણે ત્યાં તો એ શક્ય જ નથી, કારણ કે આપણે ત્યાં મોરચા અને સરઘસો નીકળે ને આ બધા વિફરે તો આડેધડ પથ્થરમારો કરીને બધું તોડી નાખતા હોય છે. આપણે તો સરકાર સામે વાંધો પડે ત્યારે આપણી જ મિલકત નો નાશ કરી દેતા હોઈએ છે. અહીંયા હુલ્લડખોરોનું કાળજું ઠેકાણે હોય એમ લાગે છે. જગુ પટેલે પ્રોગ્રામ ચેન્જ કરવાની વાત કરી એટલે હું ચમક્યો. કીધું, ક્યાં, શું થયું? તમારું લેક્ચર આપણે સેટરડે ઇવનિંગમાં રાખેલું છે, પણ હવે સન્ડે આફ્ટરનૂનમાં રાખવું પડશે. સેટરડે અહીં લતા મંગેશકરનો પ્રોગ્રામ છે. તે તમને ખબર નહોતી? લતાબેનનો પ્રોગ્રામ હોય તો મહિનાઓ પહેલા બુક ના થઈ ગયો. એ કઈ મારા જેવા નવરા થોડી છે, તે ગમે ત્યારે બોલાવો ને આવી પડે. એ પણ ફરવા માટે, એટલે કે ગાવા માટે. તમે હવે લાસ્ટ મિનિટ પ્રોગ્રામ ચેન્જ કરો તો મને સાંભળવા કોણ આવશે? જગુ પટેલ બોલ્યા. પાછલી સીટમાં બારી બાજુમાં બેઠેલા જેઠાલાલે મને કોણીનો ગોદો માર્યો અને મને ચૂપ રહેવા આંખેથી ઈશારો કર્યો. પછી આસ્તેથી મારા કાનમાં કે આપણે ફરવા આવ્યા છે, તમારું લેક્ચર જાય તેલ પીવા, આપણને આ અહીં રાખે ને ફેરવે એટલે હંબો હંબો. હું સમસમીને બેસી રહ્યો. તુલસીદાસ દેવોન એટલે આમ દિવાન, ગુજરાતીમાં જેને દિવાન કહે છે, એ તુલસીદાસ દેવોન નામના વિસ્તારમાં આવેલા ઇન્ડિયન બજારમાં પોતાના સ્ટોરની ઉપર જ રહેતા હતા. અમદાવાદની કોળમાં હોય છે એવું મકાન જોઈને હું છક્કડ ખાઈ ગયો. તદ્દન સાંકડું બે માળનું મકાન, નીચે સાંકડા સ્ટોરમાં એમના પોળી સાઈઝના પત્નીએ ગલ્લા પાછળથી હાથ જોડીને જે જે કર્યા. ફૂલ પત્તી રંગીન ભાત વાળું કોણી ઢંકાય એવી બાંહે વાળું સાંકડા કોલરનું પોળું ખમીસ એમણે પહેરેલું હતું. જગુ પટેલ તો માલે બધી અરેન્જમેન્ટ કરવાની છે કહીને અમને ઉતારીને ચાલ્યા ગયા. પછી તુલસીદાસના સાંકડા મકાનના સાંકડા ઊંચા અંધારિયા દાદરા ઉપર અમારો સામાન ચઢાવતા ચઢાવતા અમારું તુલસીદાસકૃત રામાયણ થઈ ગયું. ઉપર લાઈનસર ચાર મોટા મોટા ઓરડા હતા, છેક છેવાડે રસોડું અને તે પછી જાજરૂ બાથરૂમની એક ઓરડી. જેટલું જૂનું મકાન એટલું જૂનું ફર્નિચર, બધું અમદાવાદથી આયાત કર્યું હોય એવું લાગે. એના સોફામાં બેઠા તો એવા ગરક્યા કે એમાંથી બહાર નીકળવા માટે મારે તુલસીદાસની મદદ લેવી પડી. મને પહેલેથી લિટરેચરનો શોખ, આપણે એમાં હમજ ના પડે પણ કોઈ પણ રાઇટર શિકાગોમાં આવે તો હું એને મળું. આપણે તો ઉમાશંકર નહીં મળેલા, અહીંયા આવેલા. ભૂમ્યા વિના મારે ભંબાતા ડુંગરા વાળાને મેં કહેલું, મુરબ્બી મને કવિતા બવિતામાં હમજ નહીં પડે પણ અહીં હું તમારો ભૂમ્યો થવા. તમારે જ્યાં બી જવું હોય જે બી જવું હોય મને કહેજો, હું તમને બધે પહેરાવું. આ પેલો જગલો, હાલો એક નંબરનો રાશકલ, હું તમને કહેવું એ હું કરે તમને ખબર છે? તમારા જેવા રાઇટર આવે તો રાશકલ તમારું લેક્ચર ગોઠવી દે, પણ તમને કઈ નહીં પરખાવે, પોતાની પબ્લિસિટી કરે. હું તમને કેવું, હાલ એક નંબરનો ચોર છે,
તમે વળી એના હાથમાં ક્યાંથી ફહાઈ ગયા? મને ખબર હોત ને તો આ અમારા મંડળમાં તમારું લેક્ચર ગોઠવી દે. તે હજી ગોઠવણ પડ્યો? ચંપકલાલ બોલ્યા, કાકા અહીં તો એક મહિના પહેલા બધો પ્લાન કરવો પડે. આપણું કામ આ જગ્યા જેવું નહીં. હા કે આપણે તો પ્રોગ્રામ કરીએ એટલે ફર્સ્ટ ક્લાસ, હજાર માણસ એકઠું કરીએ. હા કે અમારે શિકાગોમાં તો હાલા એક ડઝન મંડળ ચાલે. એક મંડળનો પ્રોગ્રામ હોય ની તો બીજા મંડળ વાળા તેમાં નહીં જાય. બહુ પોલિટિક્સ. આ જગલો અમારા મંડળમાં હતો પણ હાલાએ પૈસા મારી ખાધા, તે અમે કાઢી મૂકેલો. હજુ ફ્રેન્ડશીપ રે. ચાલો હવે તમે બધા રેડી થઈ જાઓ, આપણે બહાર ફરવા જઈએ. મારી વાઈફને મેં કીધેલું જ છે, કોઈ પણ ગુજરાતી આવે તો હું એને બધે ફેરવવા. તું સ્ટોર સંભાળ. મારો મોટો સન છે, તે કોલેજથી આવે છે પછી એ સ્ટોરમાં જાય છે. હી ઇઝ એ ગુડ સ્ટુડન્ટ. ડોટરના લાસ્ટ યર મેરેજ કર્યા. એના હસબન્ડની લોસ એન્જલસમાં મોટેલ છે. હેપી છે? ચાલો રેડી થઈ જાઓ, એમણે કહ્યું. તુલસીદાસ ખરેખર જ પ્રેમી નીકળ્યો. જોકે એમની કાર એમના જેવી જ ખકડતા જ હતી, પણ એમના પ્રેમને કારણે એમના ઘર અને ગાડીની અવગડ અમને જરાય ખૂંચતી નહોતી. 3 દિવસ એમના સ્ટોરની જવાબદારી પત્ની અને પુત્રને સોંપીને એમણે શિકાગોની એટલી સુંદર ઝલક દેખાડી. શિકાગોને વિન્ડી સિટી, પવનિયું શહેર કહેવાય છે. મિશિગન સરોવરના કાંઠે ઉભા હો અને હવાની ઝાપટ વાગી જાય તો સરોવરમાં જઈને પડો એવું પવનિયું શહેર કહેવાય. સરોવર પણ જુઓ તો જાણે સાગર. એવા એ મિશિગન લેકનો શિકાગોનો જ કાંઠો 29 માઇલનો છે. શિકાગો એ સાગરી સરોવર પરનું મહાબંદર છે. સરોવરના સ્વચ્છ કાંઠાને જોઈને આપણને ભેળપુરી, પાણીપુરી વગેરેના એઠવાડથી ખરડાયેલા મુંબઈના સાગર કાંઠાની યાદ આવે ને નિસાસા નીકળી જાય. અહીં પણ પાછા ટાવરો તો ખરા જ. દુનિયાની સૌથી ઊંચી ઇમારત 1,454 ફૂટ ઊંચા 110 માળના સિયર્સ ટાવર. એ ઉપરથી જાણે શિકાગો તો શું આખું અમેરિકા જોતા હોય ને એવું લાગે. નીચે જુઓ તો ગુજરાતીના 4 આકારનો વિરાટ ફ્લાયઓવર બ્રિજ છે. ઉપરથી તો ગળામાં નાખવાના ગાળિયા જેવો દેખાય, તેથી આનું નામ અપાયું છે લૂપ. લૂપ આખો એ વિસ્તાર લૂપના નામથી ઓળખાય છે. આપણે ત્યાં આંકડી પણ એ જ પ્રકારની હોય છે કે નહીં? લૂપ. બ્રુક્સફિલ્ડ પ્રાણીબાગ જોયો. અમેરિકા હોય કે ભારત, પ્રાણીઓ તો પ્રાણીઓ જેવા જ, ફરક પડી જાય એમના જતન અને વ્યવસ્થામાં. આપણા પ્રાણીબાગમાં તો પ્રાણીઓની સંભાળ પશુઓને સોંપી હોય ને એવું લાગે. મ્યુઝિયમ, માછલીઘર, શોપિંગ સેન્ટર બધે તુલસીદાસે અમને હોંશભેર ફેર્યા. ફેરી, જહાજમાં મિશિગન સરોવરની સેલ કરાવી. જોવા ફરવાની મજા તો આવે જ, પણ જેમ જેમ પ્રવાસ કરતા જાઓ તેમ તેમ તમને જોવાલાયક સ્થળોની એક વિધતા પણ નજરે ચડતી જાય. જગુ પટેલ એના લેલિયો પ્રોગ્રામમાં મારો ઇન્ટરવ્યુ પ્રસારિત કરવા માટે તૈયાર થઈ ગયા ને પછી કર્યો, ત્યારે મને આશા બંધાયેલી કે મારા રમૂજી ટચુકા સાંભળવા માટે ગુજ્જુ જનતા આવશે. પણ રવિવારે બપોરે અમે કમ્યુનિટી હોલ જવા નીકળ્યા ત્યારે તુલસીદાસે કહેલું, જગલાનો લેલિયો પ્રોગ્રામ કોઈ સાંભળતું નથી, એની વાઈફ સાંભળતી નથી, પણ એ પ્રોગ્રામને નામે હગરીનો શિકાગોનો ચેરી ખાય છે. તુલસીદાસનું કહેવું સાચું પડ્યું. 4 વાગ્યાનો પ્રોગ્રામ, એમાં માંડ થોડા શ્રોતા આવીને બેઠેલા. જગુ પોતે જ પીપર મીટ ચૂસતો હોય તે મોઢ હલાવતો છેક 5 વાગ્યા આવ્યો. એના મંડળના કોઈ માણસો દેખાતા નહોતા. 4.5 ફૂટનો એક ખિસકોલી જેવો માણસ માઇક્રોફોન ચાલુ કરવા માટે એકલો મથામણ કરી રહ્યો હતો. અલ્યા જગુ, તું તો હાવ દેશી નીકળ્યો, ક્યારનો તપ કરાવે છે? ચંપકલાલ ઉકળ્યા, હું જરા ટ્રાફિકમાં ફસાઈ ગયેલો. ઇટ્સ ઓલ રાઈટ, હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરી દઈએ. તાલકભાઈ, આટલા માણસો સામે શું પ્રોગ્રામ આપે? એમને હસાવતા હસાવતા રડવું આવી જશે. નો પ્રોબ્લેમ, અહીં જો પ્રોગ્રામમાં આટલા જ માણસો આવે. ઉઠાના ભણાય જગા, બાજુમાં કોઈ ધાર્મિક ભાઈ અત્યારે કથા કરે છે તો કેટલું લોક બેઠું છે? ચંપકલાલે જગુને ભીભડાવ્યો. એ જ પ્રોગ્રામ આપણને નડ્યો. તમ તમારે શરૂ કરી દો તાલકભાઈ, લેટ અસ સ્ટાર્ટ ધ પ્રોગ્રામ. સમય બગડવાનો અર્થ નહોતો. તમે મારા વિશે 2 શબ્દો તો કહેશો ને? નો, અમારા મંડળમાં બધું ઇન્ફોર્મલ હોય છે, અમે ટાઈમ વેસ્ટ કરતા જ નથી, બધા તમને ઓળખે છે. મગજમારી કરવાનો કોઈ અર્થ નહોતો.
બાજુના ઓરડામાં ધાર્મિક પ્રવચન પૂરું થયું હશે તે ત્યાંથી નીકળેલા કેટલાક શ્રોતાઓ કુતૂહલવશાત અમારા રૂમમાં આવીને બેઠા. હું સમયસર બોલવાનું શરૂ નહીં કરું તો એ પણ ભાગી જશે એ બી કે મેં મનમાં ગોઠવી રાખેલા રમૂજી ટૂચકા કહેવા માટે. મને જ સાંભળવા આવેલા શ્રોતાઓ હસ્યા. ધાર્મિક પ્રવચનમાંથી નીકળેલા શ્રોતાઓ હું જાણે ઇન્ડિયાથી આયાત થયેલું સામાજિક અનિષ્ટ હોઉં એમ અણગમાથી મારી સામે જોઈ રહ્યા હતા. શ્રોતાઓને હસવાનો અડધો એક કલાકનો વ્યાયામ કરાવ્યા પછી હું બેસી ગયો. જગુ પટેલના મંડળમાં વ્યાખ્યાન માટે આવકાર વિધિ નહોતી, તેમાં ભાર વિધિ પણ નહોતી. વધારે સારો કાર્યક્રમ હજી હવે શરૂ થવાનો હશે તેમ સમજીને કેટલાક શ્રોતાઓ બેસી રહ્યા. જગા, તારા કારભારમાં કશા ધંધડા નથી. અમે ત્રણ દાડાથી પેલા તુલસી જોડે હાથે ફરીએ છીએ, તે તારું ડાચું દેખાડ્યું નથી. તુલસી બિચારો જેન્ટલમેન છે, પણ તું તો હાવ નકામો, હાવ નામક્કર છે. આ અમારા બામણે અડધો કલાક કોમિકની કથા કરી, પણ તને એમ નથી થતું કે બામણને દક્ષિણા આલી? અમારું મંડળ ખોટમાં છે મુલબ્બી, તો તું એક નંબર તો ગધેડો કહેવાય. લોકો કમાવા માટે અમેરિકા સુધી લાંબો થાય ને તું ઉલ્લુનો પઠ્ઠો અહીંયા ખોટનો ધંધો કરે છે. તું લાંબો થાય છે અને અમને લાંબા કરે છે. ચંપકલાલનો અવાજ ધીમે ધીમે મોટો થતો ગયો. શ્રોતાઓ કોમિકનો પ્રોગ્રામ સમજ્યા હોય કે પછી જગુ પટેલને ઓળખતા હોય, ગમે તે કારણસર હોય, પણ તાળીઓ પાડવા લાગ્યા. ચંપકલાલ જગુને ભીસમાં લેવા માટે મથી રહ્યા હતા. એ તકનો ગેરલાભ ઉઠાવીને ટપુએ માઇક ઉપર ટૂચકા કહેવા માંડે. જગુ પટેલ પણ ગીજનાયેલા. ચંપકલાલ કોઈ પણ હિસાબે મારે માટે પુરસ્કાર કઢાવવા માંગતા હતા. મારા જેવા બકરાઓને બોલાવીને મફતના ભાવે રેડિયો કાર્યક્રમો અને જાહેર પ્રોગ્રામો ચલાવી પોતાનો ચક્કર ચલાવી રહેલા જગુ ચંપકલાલને ગાંઠે એવા નહોતા. જાહેરમાં મારે લીધે અણધાર્યા કોમિક પ્રોગ્રામ ચાલવા લાગ્યા. હું વક્તાઓમાંથી શ્રોતા બન્યો. સમજ્યા વગર સંકોચ અનુભવવા લાગ્યો કે ટપુ બેટા, તું તારો પ્રોગ્રામ બંધ કર. હું આ જગુભાઈ માટે લોકોને બે વાત કહેવા માંગુ છું. જગુભાઈએ પુરસ્કાર બાબતમાં દાદ ન દીધી એટલે ચંપકલાલે એને જાહેરમાં બ્લેકમેલ કરવાની ધમકી આપી. જગુભાઈ જંખવાયા. મોઢામાં પીપરમીટની ગોળીને બદલે ક્વિનાઇનની ગોળી આવી ગઈ હોય એવું કડવું મોઢું થઈ ગયું. એમણે ખિસ્સામાંથી થોડી નોટો કાઢી, તેમાંથી $10ની નોટ મારા ભણી ધરી. તમે મારા તરફથી દાનમાં રાખો જગુભાઈ, મારા કરતા તમને વધારે જરૂર છે, મેં કહ્યું. એ જગલા, તારામાં $1ની અક્કલ બચી હોય તો મેં તને $100 આલી દે, નહીં તો અત્યારે હું તારી કિંમત કોડીની કરી નાખીશ. આમે અહીંના લોકો તને ઓળખી જ ગયા છે, પણ હજી એ વાત લાઉડસ્પીકર પર કોઈએ કહી નહીં હોય. તોબરો ચડાવીને જગુ પટેલ $100ની નોટ પકડાવીને ત્યાંથી ચાલવા માંડ્યો. કેટલાક શ્રોતાઓએ તાળીઓ પાડી. એમને એ ટચુકો સૌથી વધારે રમૂજી લાગ્યો. તુલસીદાસ પણ ખુશ થઈ ગયા. ગાડીમાં એમણે સતત કહ્યા કર્યું, પહેલી વાર જગલન કોઈ માથાનો મહિલો હગરીનો એ દાવનો છે, તો તમે કમાલ કરી ગયા કાકા. મૂળમાં આવી ગયેલા તુલસીભાઈ અને બધા જ ધર્મીઓનું મંદિર જોવાનું એક આખું નવું આયોજન થયું. મંદિરને 9 બાજુઓ છે. આપણા પ્રાચીન મંદિરોની સરખામણીમાં અહીં એવી કોઈ કલાકારીગરી નથી, પણ આજુબાજુનું વાતાવરણ તદ્દન શાંત અને રમણીય, ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા. ફરતા ફરતા અમે રાત્રે ઘરે પહોંચ્યા. તુલસીદાસ એમના પત્નીને મદદ કરવા સ્ટોરમાં ગયા અને અમે ઉકલે માળે ગયા. મહેતા સાહેબ, મારા ફાધરે દાદાગીરી કરી, તમારી વર્લ્ડ લોટરી હે, $100 હે, તમારે સેલી સેલી શું કહેવાય, બધું સેલિબ્રેટ કરવું જોઈએ. હું અને જેઠાલાલ એકલા પડ્યા એટલે એમણે મને કહ્યું, ખરી વાત છે જેઠાલાલ, અણધાર્યા પૈસા આવ્યા, બોલો કઈ રીતે ઉજાણી કરો? ડ્રિંક્સ, આપણે બે જણા બહાર ડ્રિંક્સ માટે જઈશું, બધા ખીજાશે ને. આજે તો તમારે પૈસે પીવું છે ભાઈ, ગીવ મી ધેટ નોટ, હું જઈને બોટલ બાય કરી આવું. મેં જેઠાલાલને નોટ આપી, એ દારૂની બાટલી લેવા ગયા. તુલસીદાસ કુટુંબની રાહ જોતા અમે ટીવી જોતા બેઠા. 10-1 મિનિટ થઈ હશે ત્યાં અમારા રૂમની બારીમાંથી કોઈની દૂરથી બૂમો સંભળાઈ, બચાવો બચાવો, હેલ્પ હેલ્પ. અને હું તો સફાળા ઊભા થઈને બારીમાંથી નીચે જોયું. ત્યાં ગલી પડતી હતી. ઝાડની ઘટાને કારણે અંધારામાં કંઈ દેખાયું નહીં, પણ અવાજ ઓળખાઈ ગયો. અરે અરે, આ તો મારા બાપુજીનો અવાજ છે, બોલતો ટપુ કૂદકો મારતો દાદર ઉતરીને પિતાની મદદ દોડ્યો. અને એ હજી નીચે પહોંચે તે પહેલા ખખડધડ દાદરાના પગથિયા ધડ 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 ખખડ્યા. ફક્ત જાંગિયા અને ગંજીમાં જેઠાલાલ ઉપલે માળે ધસી આવ્યા.
શરીરમાંથી વીજળીનો કરંટ પસાર થયો હોય તેમ આખા ને આખા કંપી રહ્યા હતા. એ લૂંટાઈ ગયો, એ લૂંટાઈ ગયો, એ પિસ્તોલ દેખાડી, ઓય કપડા, એ દયા મને કપડા આપ. બૂમો પાડતા એ બેબાકળી હાલતમાં બાજુના ઓરડામાં દોડતા જતા રહ્યા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે શિકાગો મહાનગરમાં માફિયાઓ કેમ ફાળ્યા હશે. જેમ અમદાવાદની ભૂમિ માટે કઈ કઈ લોકવાયકાઓ છે, તેમ શિકાગોના પાણીમાં પણ કઈક તો હોવું જોઈએ. ચંપકલાલે માફિયાને છાજે તેવી રીતે જગુ પટેલ પાસેથી $100 કઢાવ્યા, પણ એ લક્ષ્મી શિકાગો છોડવા માંગતી નહોતી, એટલે જેવી આવી એવી જ રીતે પાછી ચાલી ગઈ. સાથે જેઠાલાલના વસ્ત્રો લીધી ગઈ. જેઠાલાલ જીવતા પાછા આવ્યા તે અમારું સદભાગ્ય. કહે છે કે લૂંટારાઓ તમને પિસ્તોલની નળી અટકાવે ને તમારી પાસેથી જો પૈસા ના નીકળે તો ગુસ્સે થઈને તમને ગોળી મારી દે. મારા પુરસ્કારે જેઠાલાલનો જીવ બચાવ્યો તે કઈ જેવું તેવું સાંત્વન નહોતું. તારક મહેતાનું વાહ અમેરિકા આ અમેરિકા. આ પુસ્તકમાંથી મેં તમને એમનો એક નિબંધ વાંચી સંભળાવ્યો, પણ આખે આખું પુસ્તક તો તમારે ખરીદવાનું બાકી ને. નવભારત સાહિત્ય મંદિરનો અત્યારે કલમનો કાર્નિવલ 2.0 ચાલી રહ્યો છે, એની અંદર આ પુસ્તક તમને મળે એમ છે. સવારના 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી, 10મી ડિસેમ્બર થી તે 27મી ડિસેમ્બર સુધી. આનંદનગર રોડ ઉપર સ્ટારબક્સ જોયું છે, એની બરાબર બાજુમાં જે એમટી એમસી નું મેદાન છે ને, ત્યાં છે આ બુક ફેસ્ટિવલ. સો ગો બાય યોર બુક્સ. બાકી આવતીકાલે પાછા મળીશું સેમ ટાઈમે, આઈધર ઓન માય ફેસબુક ઓર ઓન માય યુટ્યુબ, જ્યાંથી પણ તમે આજે આ જોઈ રહ્યા છો ત્યાં ફરીથી જોવા માટે આવી જજો. કલમનો કાર્નિવલ મારી એટલે કે દેવકીની સાથે.